टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। राज्य आरोग्य विभागे महत्वपूर्ण जाहिरात करी छे। करार आधारित नर्स नी जग्याओ भरवानी जाहिरात करवामां आवी छे। 2256 जेटली जग्याओ माटे नर्स नी करार आधारित भर्ती करवामां आवशे। सीएससी सहित पीएससी, डिस्ट्रिक्ट हॉस्पिटल, सब डिस्ट्रिक्ट हॉस्पिटल मां खाली जग्याओ पर 11 માસના કરાર આધારિત નર્સની ભરતી કરવામાં આવશે। તાજેતરમાં સરકાર હોસ્પિટલમાં 1903 જેટલી નર્સની જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી। હાલ કાયમી 1903 ભરતી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે। ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ કરાર આધારિત નર્સની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાયમી નર્સની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ કરાર આધારિત નર્સનો કરાર પૂર્ણ થતા તેમને મુક્ત કરવામાં આવશે। જરૂરિયાત મુજબ ઉત્તમ કામગીરી કરનારા અમુક નર્સનો કરાર રિન્યુ પણ કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। કરાર આધારિત નર્સની જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે। 2256 જેટલી આ જે જગ્યાઓ છે તે માટે નર્સની કરાર આધારિત ત્યાં ભરતી કરવામાં આવશે। સીએસસી સહિત પીએસસી, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત નર્સની ભરતી કરવામાં આવશે। આજ મુદ્દે સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને કરાર આધારિત નર્સની જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે, શું વધુ ડિટેલ? વૈભવી નજર કરવા જઈએ તો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે આજે એક મહત્વની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। અગાઉ પણ 5 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં જે ખાલી રહેલી નર્સોની જગ્યા છે તેની ભરતી માટેની જાહેરાત કરી હતી। લગભગ 1903 જેટલી જગ્યાઓ ભરતીની જે છે તે જાહેરાત કરી હતી, જેની કામગીરી અત્યારે ચાલુ છે। પરંતુ હજુ પણ સરકારી હોસ્પિટલોની અંદર જે ભરતી ન થાય ત્યાં સુધી જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ઉપર અત્યારે કરાર આધારિત નર્સોની ભરતી કરવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। લગભગ 2256 જેટલી નર્સોની જે છે તે કરાર આધારિત જગ્યા જે છે તે ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ તમામ જગ્યાઓ જે છે તે સીએસસી, પીએસસી, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સરકારી જે હોસ્પિટલો જે છે તેની અંદર જે છે તે આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। એટલે કે 11 માસના કરાર આધારિત આ ભરતી રહેશે અને જ્યારે સરકાર દ્વારા કાયમી નર્સોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ આ કરાર આધારિત નર્સોમાંથી જે નર્સની કામગીરી સારી હશે તેઓને રિન્યુ કરવામાં આવશે અને બાકીની બધાની જે નર્સો જે છે તેઓને ફરજ મુક્ત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આભાર મલ્હાર તમામ જાણકારી માટે।